ઉમાપતિ શંકર ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય એકત્રીસમી ડિસેમ્બરે રવિવારે સાંજે આટલી બધી યુવા શક્તિ એક સાથે જોઈને અમને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે કારણ કે તમે સમાજ અને દેશનું ભવિષ્ય છો સમાજ અને દેશના ભવિષ્ય હોવાને નાતે તમારી ઘણી જવાબદારીઓ છે અને તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા છે આપણી વાતનો વિષય છે લેટ્સ સેલિબ્રેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે આપણે બે હજાર ચોવીસને આનંદથી વધાવીએ બે હજાર ચોવીસને ને સારી રીતે માણીએ આપણે સૌ જાણીએ છીએ કે દરેક વાક્યની પૂર્ણાવતી પૂર્ણ વિરામથી થાય અને પૂર્ણ વિરામ પછી હંમેશા એક નવું વાક્ય શરૂ થાય એમાં જે બે હજાર ત્રેવીસને ને થોડા કલાકોમાં છ સવા છ કલાક પછી પૂર્ણ વિરામ લાગશે અને એક નવું વર્ષ બે હજાર ચોવીસ શરૂ થશે બે હજાર ત્રેવીસમાં જે વાત બની રાધર જે વાત બની ગઈ જાણે અજાણે ત્યાં પૂર્ણ વિરામ મૂકીએ અને બે હજાર ચોવીસ યુસ્તા અફ્રેશ સારી રીતે એની શરૂઆત કરીએ એની કટિબદ્ધતા માટે આજની આપણી આ યુવા સભા છે કે લેટ્સ સેલિબ્રેટ દિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કારણ કે આખું વર્ષ એના ત્રણસો પાસઠ દિવસ એની એક એક પળ એ કેવી રીતે જીવવી આપણા હાથની વાત છે વી હેવ ટુ ડિસાઇડ ટુ મેનેજ અવર ટાઈમ વી હેવ ટુ ડિસાઇડ ટુ મેનેજ અવર એનર્જી વી હેવ ટુ ડિસાઇડ ટુ ડૂ વોટ વી વોન્ટ ટુ ડૂ આપણે નક્કી કરવાનું છે એટલે આપણા હાથની વાત છે તમે બધાએ ગાંધીનગરમાં અક્ષરધામ જોયું હશે ત્યાં પ્રદર્શનની શરૂઆતમાં જ એક શિલ્પ છે જ્યાં માણસ પોતાની જાતને કંડારી રહ્યો છે એ માણસના હાથમાં એક હથોડી છે એક ચીઝલ છે એટલે કે ટાંકણી અને એનાથી એ પોતાની જાતને કંડારી રહ્યો છે એટલે પથ્થરમાંથી પોતાની જાતને ઘડી રહ્યો છે નીચે વાક્ય લખેલું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ ઇઝ ઓન હેપીનેસ માણસ પોતાના સુખનો ઘડવૈયો છે એમ બે હજાર ચોવીસમાં આપણે જ્યારે સેલિબ્રેશન કરવું છે ત્યારે આપણે સેલિબ્રેશનના ઘડવૈયા છીએ વી આર ધ ડિઝાઇનર ઓફ અવર સેલિબ્રેશન ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પહેલી આ વાત નક્કી કરવાની તો તમે બધા યુવાનો છો તમારામાંથી ઘણા બધા હજી બૌધા ચહેરા પરથી એવું દેખાય છે કે વિદ્યાભ્યાસ ચાલુ હશે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ તમારે તેમાંથી જે લોકોને હજી વિદ્યાભ્યાસ ચાલુ હોય લગભગ નાઇન્ટી એટ પર્સન્ટને તો તમારે જ્યારે બે હજાર ચોવીસ સેલિબ્રેટ કરવો છે ત્યારે પ્રથમ અગત્યની વાત એ છે સ્ટ્રાઈવ ફોર એક્સેલન્સ ઇન એકેડેમિક્સ શિક્ષણ ક્ષેત્રે એટલે કે અભ્યાસમાં એક્સિલન્સ માટેનો પ્રયત્ન કરવો જોઈએ કે સારામાં સારી ડિગ્રી લેવી છે એક નહીં બે અને બે નહીં ત્રણ સારી ઉચ્ચતમ ડિગ્રી પ્રાપ્ત કરીને મારે શૈક્ષણિક ક્ષેત્રે સારામાં સારું બે હજાર ચોવીસનું સેલિબ્રેશન કરવું છે વિદ્યાર્થી અવસ્થાનો અધ્યેય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુહરિ મોહન સ્વામી મહારાજનો દરેક યુવાનો પ્રત્યે અભ્યાસલક્ષી આ અભિગમ રહ્યો છે કે સારામાં સારો અભ્યાસ એમણે કરવો જોઈએ એ સંબંધી એમને માર્ગદર્શનને ઉપદેશ પણ આપ્યા છે એટલે સેલિબ્રેશન ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં પ્રથમ વાત છે અપ પ્લેજ એક પ્રતિજ્ઞા લેવાની પોતાની જાતને કહેવાનું કે આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન માય એકેડેમિક્સ હું જે બોલાવું એ મારી સાથે બોલજો આઈ વોન્ટ ટુ એક્સેલ ઇન વિલ આ વાક્ય સવારે ઉઠો ભગવાનનું નામ સ્મરણ કરી લો પછી પહેલું વાક્ય તમારે મનમાં બોલવાનું અને તમે ધારો તો તમે કરી શકો અત્યારે વિદ્યાર્થી અવસ્થા છે બીજી કોઈ વિશેષ જવાબદારી તો ઘરમાં હોય નહીં હા કે ના કમાવાની ઘરના કોઈ ભરણ પોષણની કોઈ ભાઈ બહેનની ઇત્યાદિક વ્યવહારિક જવાબદારી કંઈ હોય નહીં અત્યારે સંપૂર્ણ ફોકસ આપણે આની ઉપર રાખવાનું છે કેવો અભ્યાસ લોકો કરે છે બે હજાર ને અઢારની સાલમાં કર્ણાટકાનું એસએસસી બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું ત્યાંના માર્ક્સ ને સિસ્ટમને સબ્જેક્ટ્સ પ્રમાણે રિઝલ્ટ પ્રકાશિત થાય યુવાને આવ્યો એને છસો પચીસ માંથી છસો ને ચોવીસ માર્કસ પ્રાપ્ત થયેલા છસો પચીસ માંથી છસો ચોવીસ એટલે કેવો દેખાવ કહેવાય અદભુત કહેવાય ને અને આપણને છસો પચીસ માંથી છસો ચોવીસ આવીએ આવે તો કેટલો આનંદ થાય આવે તો હવે તો આનંદ થાય પણ આવે તો આઉટ ઓફ મમ્મદ કેફ આ યુવાનનું નું નામ એ નિરાશ થઈ ગયો તમે ગૂગલ ઉપર આ નામ મૂકીને સર્ચ કરજો એ સ્ટોરી કર્ણાટકા ટુ થાઉઝન્ડ એટીન મોહમ્મદ કેફ એ નિરાશ થઈ ગયો અને એને માર્કશીટ લેવાની મનાઈ કરી દીધી કે આ માર્કશીટ મને ખપે નહીં છસો પચીસ માંથી છસો પચીસ મારા માર્ક્સ મારા નામ નીચે લખેલા હોય તો જ માર્કશીટ ને અડું બાકી હું અડું નહીં એને રીવે રી કરાવડાવ્યું અને ફરી વખત ઇવેલ્યુએટ થયા એના બધા પેપર્સ છસો પચીસ માંથી છસો પચીસ ની માર્કશીટ તૈયાર થઈ અને એને સ્વીકારી આ તાલી પાડીએ એટલે એસી પંચ્યાસી નેવું ટકાની તો તમારે તૈયારી રાખવી પડે હા તો આ તાલીનો અર્થ છે એટલે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ યુ સેલિબ્રેટ યોર યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એઝ અ સ્ટુડન્ટ પછી તમારી માટે જે ઓપોર્ચ્યુનિટીઝ ખુલે તમને જે પોસિબિલિટીઝ તમારી સામે દેખાય એ તમારી કલ્પના બારની વાત છે પણ મહેનત કરવી પડે દર વર્ષે ભારત વર્ષમાં એકસો એસી થી બસો જેટલા ઓફિસર્સ બને છે એટલે કે નવા ઓફિસ થાય છે એમાં વારાણસી ઉત્તર પ્રદેશના એક ઓફિસર બન્યા એની સ્ટોરી છે એનું નામ ગોવિંદ જયસ્વાલ આ પણ તમે ગૂગલ ઉપર જઈને એની સ્ટોરી વાંચજો ખૂબ પ્રેરણાદાયી છે અત્યંત ગરીબ પરિવારમાં એ જન્મેલા એમના પિતાશ્રી સામાન્ય રિક્ષા ચાલક ઘરમાં ઘણી બધી ગરીબી માંડ એક જોડ કપડા એમની પાસે રહેતા રાત્રે શર્ટ પેન્ટ કંઈ ધોઈ નાખે અને સવારે પાછા પહેરી લેવાના આ ગોવિંદ જયસ્વાલે મનમાં એક સંકલ્પ દ્રઢ કર્યો કે મારે આઈએસ ઓફિસર થવું છે હવે આટલી દારૂણ ગરીબી અભ્યાસ માટેના ચોપડાના ખર્ચા ટ્યુશન માટેના ખર્ચા કોઈ રીતે પોસાય નહીં વળી ક્યાંકથી થોડીક મદદ મળી તોય મદદ ખૂટે એટલે ગોવિંદ જયસ્વાલે નિર્ણય કર્યો કે મારે આઈએસ તો થવું જ છે ટ્યુશન માટેની ફીના બાકીના પૈસા હું ક્યાંથી લાવું એટલે એમણે ત્રણ ટાઈમના બદલે બે ટાઈમ અને પછી બે ટાઈમના બદલે એક જ ટાઈમ જમવાનો સંકલ્પ કર્યો કે બાકીના મીલ્સ એટલે કે હું રાત્રિ ભોજન ન લઉં અને એ જે ઓછા ઘઉં મારા ઘરમાં ખરીદી શકાય એ જે પૈસા બચે એ હું ટ્યુશન અને મારા પુસ્તક પાછળ વાપરીશ ધડ મનોબળ હોય વિદ્યા અભ્યાસ માટેનો તો વ્યક્તિ કઈ કક્ષા સુધીનો નિર્ણય લઈ શકે અને કઈ કક્ષા સુધી એ વ્યક્તિ પોતાના જીવનમાં અનુસરણ કરી શકે છે એનો આદર્શ દાખલો છે આ ગોવિંદ જેસવાલ જેવી પરિસ્થિતિ તો આપણે અહીંયા બેઠા એ કોઈની નથી એમ આ રાઈટ ઓર રોંગ એમણે નિર્ણય કર્યો એમણે બે હજાર ને છ ની સાલમાં પ્રથમ એટેમ્પ્ટમાં યુપીએસસી ક્લિયર કરી ફર્સ્ટ એટેમ્પ્ટમાં અને એ પણ સામાન્ય નહીં ઓલ ઇન્ડિયામાં અડતાલીસમાં રેન્કિંગ સાથે એમણે ક્લિયર કરી ઓલ ઇન્ડિયા ફોર્ટીથ રેન્ક ગરીબ ઘરમાં અને દારૂણ ગરીબીમાં ઉછરેલો એક છોકરો અને આવી પરિસ્થિતિમાં વિદ્યાભ્યાસ કર્યો એ ફર્સ્ટ એટેમ્પ્ટમાં એણે યુપીએસસી ક્લિયર કરી આ તો મેં તમને એક બે પ્રસંગો કયા આવા ઘણા બધા પ્રસંગો કદાચ તમે પણ જાણતા હશો પણ તમે એક નિર્ણય કરો આજે બે હજાર ચોવીસની શરૂઆત આપણે જ્યારે હમણાં છ આઠ કલાકમાં થશે ત્યારે કે મારે સારામાં સારો વિદ્યાભ્યાસ કરવો છે તમે સારો વિદ્યાભ્યાસ કર્યો મેં કહ્યું એમ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પોસિબિલિટીઝ એન અનબિલિવેબલ વાસ્ટ પૃથ્વી પર એવા પણ લોકો જીવે છે કે જેનો મહિને પાંચ કરોડનો પગાર હોય મહિને દસ કરોડનો પગાર હોય મહિને પચીસ કરોડનો પગાર હોય મહિને પચાસ કરોડનો પગાર હોય મહિને સો કરોડનો પગાર હોય એવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે આ હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું હા તમે વિચાર તો કરો મહિને પચીસ પચાસ કરોડ નો પગાર એટલે વર્ષે દિવસે અઢીસો ત્રણસો ચારસો પાંચસો છસો કરોડ નો પગાર થયો જવાબદારી પણ મોટી હોય કાર્ય પણ વિશ્વ કક્ષાએ ફેલાયેલી મોટી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડી હોય બાર બાર ચૌદ ચૌદ બહુ જ સ્ટ્રેસફુલ વર્ક રહેતું હોય એમાં એને આનંદ આવતો હોય કારણ કે વિદ્યાર્થી અવસ્થાથી માંડીને એમણે એ પુરુષાર્થ માટેની લગ્ની લગાડી છે પ્રયત્ન કર્યો છે અને સફળ થયા છે એટલે વિદ્યાભ્યાસ વખતથી જે પુરુષાર્થની આદત એ આગળ એને ચલાવીએ તેને સ્ટ્રેસ લાગતો નથી એટલે આ કક્ષા સુધી તમે બેઠેલા સૌ પહોંચી શકો છો આપણે બધા જ માની કે હું પ્રયત્ન કરું તો હું પણ આ મોહમ્મદ કેફની જેમ અથવા ગોવિંદ જયસ્વાલની જેમ અથવા તો આવા પગારદાર વ્યક્તિઓની જેમ હું પણ એ કક્ષાએ પહોંચી શકું તમને જીવનનો સંતોષ થાય તમે પાંચ પંદર જગ્યાએ સારા મદદરૂપ થઈ શકો તમારી પાસે વ્યવહારિક અને સંબંધોની છૂટ રહે એટલે સમાજના ઘણા સારા કામો આવતી પેઢી માટે તમે કરી શકો અલ્ટિમેટલી યુ ફીલ સેટીસ્ફાઈડ છાતી ઉપર મૂકીને તમે તમારી જાતને એસી નેવું વર્ષે કહી શકો કે યસ આઈ લીવડ માય લાઈફ એ કહી શકો એ સેલિબ્રેશન ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે એક નિર્ણય લેવાનો એક્સિલન્સ ઇન એકેડેમિક્સ અને થઈ શકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા એ વખતે ત્યાં સ્થાનિક સત્સંગ પ્રવૃત્તિના સંતોએ આપણા એક યુવાનને સ્વામીશ્રી પાસે આશીર્વાદ માટે લઈ આવ્યા દસમા અને બારમા ધોરણમાં એનો દેખાવ ખૂબ સારો પણ નીટની એક્ઝામ નજીક આવતી હતી ખબર નહીં એને કોમ્પ્લેક્સ ડેવલપ થયો એક ફિયર ડેવલપ થઈ કે હું ક્લિયર કરી શકીશ કે નહીં સારો દેખાવ કરી શકીશ કે નહીં એટલે ફિયર ઘૂસી ગઈ હતી મનમાં એમણે સંતોને વાત કરી છે સંતો પછી એમને મહંત સ્વામી મહારાજ પાસે લઈ આવ્યા બે હજાર સત્તર અઢારની ની વાત મહંત સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી અને આશીર્વાદ આપ્યા પછી એનો હાથ પકડીને મહંત સ્વામી મહારાજ બોલ્યા આઈ કેન એ યુવક પાસે રિપીટ કરાવડાવ્યું કે તું બોલ કે આઈ કેન એ યુવક બોલ્યો કે આઈ કેન મહંત સ્વામી મહારાજે કીધું કે તારે રોજ પોતાની જાતને આ દ્રઢતા કરાવવી અને એ યુવાનને એ મુલાકાતથી એ પ્રેરણાથી એને મનોબળ દ્રઢ થયું હી ડિસાઇડેડ દેટ હી કેન એન્ડ હી ડીડ સારી રીતે એને નીટ ક્લિયર કરી તો જો આપણને આવા મહાપુરુષો પાસેથી પણ બળ છે હિંમત છે અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે આપણે ધારીએ તો શું ન કરી શકીએ તોતેર વર્ષે આપણા પ્રધાનમંત્રી પણ યુવાને શરમાવે શક્તિથી જો કામ કરતા હોય તો આપણે તો ખરેખર યુવાન છીએ મહર્ષિ વાલ્મીક ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન પણ થયું અને હવે ભગવાન રામ પણ બિરાજમાન થશે અયોધ્યામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં બાવીસમી જાન્યુઆરીએ એક વ્યક્તિ પૂર્ણ એનર્જી પૂર્ણ પોઝિટિવ એટી અને પૂર્ણ રીતે એક પોઝિટિવ ચેન્જ માટેનો પ્રયત્ન કરે તો કઈ કક્ષા સુધીનું કરી શકે છે એ આપણા માનનીય શ્રી પ્રત્યક્ષ દાખલો છે તો આપણે બધા વી આર યંગ ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ બે હજારની સાલમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવેલા અને હૈદરાબાદમાં હાઈટેક સિટીમાં

ભારત દેશ મહાસત્તા બને એની માટેની જવાબદારી આ યુવાઓની છે એની માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે એની માટે પ્રથમ વાત આ છે કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ બીજી અગત્યની વાત છે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ એકેડેમિક્સ પૂરું કર્યા પછી તમે જ્યારે કાર્યક્ષેત્રમાં જાઓ કોઈ પણ તમે નોકરી ધંધો કરો એમાં સ્માર્ટ પ્રોફેશનાલિઝમ એઇડેડ બાય ટેકનોલોજી એથિકલ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય વેલ્યુઝ એ આપણે આપણી શક્તિને તરફ દોરવાની આપણે વિચારધારા દ્રઢ રાખવાની તો વેન યુ ગો ફોર સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ધેર ઇઝ નો ફોર્સ ઓન અર્થ દેટ કેન સ્ટોપ યુ એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં તો હુ એવર યુ આર વોટ એવર યુ આર વેર એવર યુ આર યુ વિલ ઇન્વાઇટ ઓલ સોર્ટ્સ ઓફ પ્રોબ્લેમ્સ નાના મોટા પ્રશ્ન શરૂ થશે થશે ને થશે વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે પારિવારિક જીવનમાં પ્રશ્ન આવશે વ્યવસાયિક જીવનમાં પ્રશ્ન આવશે સામાજિક જીવનમાં જાહેર જીવનમાં પ્રશ્ન આવશે ઇફ યુ મિસ આઉટ ઓન એથિક્સ યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિદિન સેકન્ડ્સ એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે અનએથિકલ પાથ હશે ઘણા બધા દેખાશે પણ માઇન્ડ વેલ યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ યોર સુસાઇડ એ અનએથિકલ પાથ ઉપર ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માર્યું માંડ્યું એ તમારી આત્મહત્યાની શરૂઆત છે કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે શરૂઆતમાં પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતાં વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત છે એટલે એ કોઈ રોકી શકશે નહીં પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા એમના શબ્દોમાં એ કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા સારા પ્રોજેક્ટ આવશે તમે લીડ કરશો પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસીસની શરૂઆત થાય ત્યારે અટકી જજો આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો નહીં તો પ્રશ્ન ખૂબ આવશે તમે વેર વિખેર પરિવાર વેર વિખેર થઈ જશે જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે ક્રિકેટ નહીં હા કે ના જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાય ભારત છોડવું પડ્યું કે નહીં બે ત્રણ જણા લંડન ભાગી ગયા છે બે ત્રણ જણા કેરેબેન આયલેન્ડ છે બધાને પાછા લાવવાના છે આ બે હજાર ચોવીસ એની માટે જ છે અને દિલ્હીમાં તિહાર વિથ વાઇડ આર્મ્સ ઓપન ઇઝ રેડી ટુ હક ધેમ બે હજાર ને અઢારની સાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ ખેલાયેલી ઓસ્ટ્રેલિયા વોઝ ટુરિંગ સાઉથ આફ્રિકા એક ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના એક બેટ્સમેન હતા એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આપણે આ ટેસ્ટ હારી જશું ટી બ્રેક વખતે એમને આ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે જે વાઇસ કેપ્ટન હતા તેની સાથે મસલત કરી જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા કે ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે ત્રીજા દિવસનો ટી બ્રેક હતો અંદાજ આવી ગયો એટલે ડેવિડ વોર્નરે કીધું કે આ મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું કરવું શું જીતવું તો છે જ હારવા તો ના જ જોઈએ અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી કે કંઈક ખેલ કરીએ આપણે હારવું નથી રમત છે હારી હારી જવાય મેચ સળંગ જીત્યા પછી પણ શકાય ઇટ્સ ઇટ્સ ઓકે ઓકે છે આપણે એ બેઠા છીએ પણ જે વ્યક્તિઓ છે ખેલાડી એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ પણ એમ કે થઈ શકે આ જીવન છે એટલે કઈ ખેલ કરીએ શું તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ અને આપણે એક પ્લેયરને સિલેક્ટ કરીએ ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ એની પાસે જ્યારે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી એટલે કે રફ કરી દેવો બીજી બાજુ શાઇન હોય એટલે કેમેરૂન બેનક્રોફ્ટને સિલેક્ટ કરવામાં આવ્યો કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડોન પર ફિલ્ડિંગ આપીએ એટલે ઘણા બધા બોલ શરૂઆતની પાંચ ઓવરમાં પેસ બોલર્સ એવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તો મિડોન તરફ રોલ થતો હતો બોલ જાય તારા હાથમાં આવે ત્યારે ગોળ ફરી અને ખિસ્સામાં રેન સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની હવે નવો બોલ હોય સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય ને એટલે રિવર્સ સ્વિંગ થવા શરૂ થઈ જાય અને આ બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ નેવું પંચાણું માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખતા હોય એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે બબ્બે ફૂટ કટ થાય બોલ અને નાઇન્ટી ફાઈવ માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય ડેડલી થઈ જાય એટલે આ ભાઈએ આ કામ શરૂ કર્યું બે પાંચ વખત કર્યું હશે એક વખત આમ કાઢીને ઘસતા હતા સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું બે વાર ઓફિશિયલ્સ ને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ સમ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ સી એટલે રીપ્લે બે ત્રણ વખત સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ એ જોયો કે આ સો ટકા કંઈક ઘસે છે એટલે એને બાર બોલાવવામાં આવ્યો ચાલુ મેચ છે ઉભા ઉભી રાખીને અને પૂછવામાં આવ્યું કે તમે શું કરતા હતા તો જેમ આપણે ખોટું કરતા પકડાઈ ગયા ને પહેલો શું હોય નાનો બાળક હું કંઈ નહોતો કરતો આમ ખભા ઊંચા કરે મને ખબર નથી હું કંઈક નહોતો કરતો જે આપણે બધાને નાનપણથી ટેવ છે ના મને કંઈ ખબર નથી તેને પોતાને રિપ્લે બતાવવા આવે કે આ તારો રિપ્લે છે ટીવી જો સ્ક્રીન આ શું ઘસતો હતો તો કે ઘસતો નહોતો આંગળી ઉપર વાગેલું ને એટલે આંગળી રબ કરતો નો દેર વોઝ સી સીધી ખીસું ખોલ એટલે પછી વિડીયો ચાલુ હતો કેમેરા ચાલુ હતો ખિસ્સામાં તેને સેન્ડ પેપર કાઢ્યું અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે પણ મેં એટલે કર્યું કે મારે કેપ્ટને કહેલું એટલે બોલાવો સ્ટીવ સ્મિથને બહાર સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો એની ઇન્ટ્રોગેશન ચાલુ એને કન્ફેસ કર્યું સ્ટીવ સ્મિથ કે મને વિચાર આવેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે એને બહાર બોલાવો આખી સ્ટ્રિંગ પકડાય સમજી રાખજો આખી સ્ટ્રીંગ પકડાઈ જાય ત્રણેયનું ઇન્ટ્રોગેશન કર્યું ત્રણેય કન્ફેસ કર્યું એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ થઈ એસીબી દ્વારા એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મણા રાખતા નહીં જે દોષિત એને સજા થવી જ જોઈએ કારણ કે આ દેશની આબરૂનો સવાલ છે એટલે ત્યાં તાત્કાલિક ચાર્ટર ફ્લાઇટથી એસીબીના ઓફિશિયલ્સ આવે એ લોકો સાથે ઇન્કવાયરી કરી વાતચીત કરી સાથે બેઠા બધું કબૂલ્યું તાત્કાલિક ચાલુ ટેસ્ટે ત્રણેય જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા એક વર્ષનો બેન સ્ટીવ સ્મિથને આવ્યો એક વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો અને પેલો કેમેરો બેન ક્રૂફ કે મેં તો આ લોકોએ કહ્યું એટલે કર્યું બાકી મારો ગઈ વાક નહીં ચાલ તો એ નવ મહિનાનો બેન એને નાઇન મંથ તો બેન આવ્યો ત્રણેયને બેન લાગી ગયા ત્રણેયને સાઉથ આફ્રિકા પછી તો જ એક વરસ સ્ટ્રેસમાં નીકળે ટેન્શનમાં નીકળે પ્રતિષ્ઠા નિલામ થઈ ગઈ એટલે મોઢું ક્યાંય ના દેખાડી શકે છતાં ત્રણ ચાર મહિના પછી ભેગું કરીને નાઇ અહીં ટુર્નામેન્ટ રમવાનું થયું પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક લીગમાં તે બધું ચાલુ થયું છ મહિના પછી પબ્લિક એપેરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું હવે સાંભળજો બરોબર ધીસ ઇઝ ધ મેસેજ ફોર યુ ફોર ધ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી પ્રોફેશનલિઝમ સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો તમારા ત્યાં થયું જ કેમ સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે વિન એટ ઓલ કોસ્ટ ગમે તે ભોગે જીતવાનું છે અને અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુ આર નોટ પેઇડ ટુ પ્લે યુ આર પેઇડ ટુ વિન તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું ડેવલપ થયેલું હોય તેમાંથી નીકળી જજો જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા ગમે તે ભોગે આપણું ટેન્ડર પાસ થવું જોઈએ એ જે ગમે તે ભોગે છે ને એ તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી આ તો આપણે એથિક્સની વાત કરી અને પોઝિટિવ દ્રષ્ટિએ તમે વાત કરો તો જે વ્યક્તિઓ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી ઓગણીસો સંસ્થા બહુ નાની સામાન્ય હતી ત્યાંથી આજે યુનાઇટેડ નેશન્સમાં એક પર્મનન્ટ સીટ સુધીના દરજ્જા સુધી પ્રમુખ સ્વામી મહારાજને મૂકી દીધી પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન શો વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા એમના જીવનકાળ દરમિયાન એમના ગુરુપદે પિસ્તાલીસ વર્ષમાં એમણે તેરસોથી પણ વધારે સંસ્થાઓ સમાજ સેવામાં મૂકી દીધી હોસ્પિટલ્સ હોસ્ટલ્સ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ પિસ્તાલીસ વર્ષમાં તેરસો સમાજ સેવા સંસ્થા સમાજની વચ્ચે કાર્યરત મૂકી દીધી લદ્દાખ પંદરમાં દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એક સંસ્થાની ભેટ સમાજને આપી એટલે કે દર પંદરમાં દિવસે કાં તો એક હોસ્પિટલ કાં તો હોસ્ટલ કા તો કોલેજ કાતો કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ તૈયાર થઈ જાય દેટ મીન્સ એટ એની ગીવન ટાઈમ જયારે થર્ટી ફોર્ટી પ્રોજેક્ટ ઇન ધ પાઇપલાઇન તો થઈ શકે એક જમીન સંપાદન થવી એ જમીન સંપાદન થાય લીગલી ક્લિયર થવી ત્યાં શું કરવાનું છે બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર પછી બીએપીએસ ઇઝ એન એનપીઓ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે ફંડ ચેરિટી રૂપે સમાજમાંથી ઊભા થાય આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે પ્લાન્સ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થાય પછી ટેન્ડર્સ ડિશઆઉટ થાય કોન્ટ્રાક્ટર નક્કી થાય એ કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે ખાતવિધિ થયા પછી એ સંસ્થા એની ઇમારત તૈયાર થઈ જાય એનું ઉદઘાટન સમારોહ તૈયાર નક્કી થાય એ સંસ્થા ચલાવવા માટે બે પાંચ સાત દસ સમર્પિત સ્વયંસેવકો જોઈએ એ મળી જવા બીજો પેઇડ સ્ટાફ એ નક્કી થઈ જાય ઉદ્ઘાટન સમારોહ થાય ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકવી આખી જે સ્ટોરી મેં તમને કીધી એ પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર પંદરમાં દિવસે પૂરી કરી ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ માણસની બુદ્ધિમાં ન બેસે એ કાર્ય એમણે કર્યું પણ એથિકલી કર્યું નીતિમત્તાને પ્રામાણિકતાને ક્યારેય લેશ માત્ર નેવે ના મૂક્યા નેવે મૂક્યા તો બહુ મોટા શબ્દો છે એની સાથે કોઈ છોડ ના કરી પ્રમુખ સ્વામી મહારાજે પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું તમને કહું પહેલા ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ આપણને કોઈ પૂછે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો પકડાવવો જોઈએ ને કે આ વિચાર મને ક્યારેય નથી આવ્યો આપણે બધા જ આવી ગયા હોય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો કેટલું એથિકલ વર્કિંગ કહેવાય અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર પ્રગટ ગુરુહરી બીએપીએસ સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સ્પિરિચ્યુઅલ હેડ ઓફ બીએપીએસ એકાણું વર્ષની ઉંમર છે એકાણું વર્ષની ઉંમરે આ બીએપીએસ જેવી એક આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા ચલાવવી ઇન ધ લાસ્ટ ટુ મંથ મહંત સ્વામી મહારાજે ઓક્ટોબરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યુજર્સી રોબિન્સ વિલમાં વિચ ઇઝ ધ લાર્જેસ્ટ હિન્દુ ટેમ્પલ ઇન ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર એન્ડ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ આ ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું છે ને એ દોઢથી પોણા બે લાખ ઘનફૂટ પથ્થરનું છે દિલ્હી અક્ષરધામ છે એ સાડા લાખ સાડા આઠ લાખ ઘનફૂટ પથ્થરનું છે અને અમેરિકા અક્ષરધામ સાડી ઓગણીસ લાખ ઘનફૂટ પથ્થરનું છે જાયન્ટ સ્ટ્રક્ચર એની સામે તમે ઊભા રહો એટલે યુ યુ ફીલ કે આર તમે એની સામે ઊભા રહો ને તમારો ઓગળી જાય એનું લોકાર્પણ કર્યું ભારતમાં આવ્યા ગોંડલમાં દિવાળી ઉત્સવ ઉજવ્યો આખા સૌરાષ્ટ્રના તમામ હરિભક્તો ગુણભાવીઓને બધાને લાભ આપ્યો ત્યાંથી બોચાસણ આવ્યા ત્યાં ચાલીસ થી પચાસ યુવાનોને દીક્ષા આપી ત્યાંથી નડિયાદ આવ્યા ત્યાં અક્ષરધામ જેવું એક અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ઉદઘાટન પ્રતિષ્ઠા મહોત્સવ પછી કર્યું ત્યાંથી અત્યારે સુરતમાં છે અને સુરતમાં પણ સવાસો એકર ઉપર અક્ષરધામ તૈયાર થયું છે અને માર્ગદર્શનમાં છે અત્યારે એટ ધ એજ ઓફ એમની તમે એમનું ઇન્વોલ્વમેન્ટ તમે જુઓ એકાણું વર્ષે કોઈ વ્યક્તિ આટલું કાર્ય કરી જ ના શકે આટલી બધી જવાબદારી વચ્ચે એથિકલ રોજ સવારે દુનિયાના બધા જ દેશોના નામ મહંત સ્વામી મહારાજ સ્મરણ કરે છે એક એક દેશનું નામ બોલે છે અને દેશના લોકો સુખી થાય એની માટે પ્રાર્થના કરે છે હિસ મોર્નિંગ સ્ટાર્ટ્સ વિથ પ્રેયર્સ ફોર ધ વર્લ્ડ કેટલું એથિકલ વર્કિંગ કહેવાય તો આ સ્માર્ટ અને એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરો તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે બે હજાર આઠમાં જ્યારે તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવાર માટે જે પરિવારજનો માટે જે કર્યું છે એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો અને પીપલ સે ઓનલી ટાટા કેન ડુ ઇટ એમણે કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે એનો આજીવન એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ લાઈફ ટાઈમ જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લેશે જે ઇન્જર્ડ થયા છે અને ગમે તેવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે બોલાવવાના અથવા તો એમને એ મૃતદેહ પાછો પોતાના ગામ કે શહેરમાં લઈ જવો હોય તો આવા જવાને પ્લેનના ભાડાની વ્યવસ્થા તમામ વ્યવસ્થા ટાટા કરશે એ લોકો લેવા માટે આવે તો એક રાત બે રાત એમને રોકવાનું થાય તો ટાટાની હોટલ્સમાં એ લોકોને ફાઈવ સ્ટાર હોટલમાં બધી ફ્રી સર્વિસીસ મળશે જે મૃત્યુ પામ્યા છે એના પરિવારમાંથી એક વ્યક્તિને તાત્કાલિક એ યોગ્યતા હોય એટલે કે ઉંમરની દ્રષ્ટિએ બાકી બીજી કોઈ યોગ્યતા નહીં એ ઉંમર હોય તો તાત્કાલિક ગમે ત્યાં એને ટાટામાં જોબ શરૂ થઈ જાય અને એને લાઈફ ટાઈમ જોબ શું એથિકલી વ્યક્તિ વ્યક્ત કરે છે

પગમાં ત્રણ બુલેટ વાગેલી ઊંધાધૂંધ છૂટતી હતી બુલેટ એ કે ફિફ્ટી સિક્સમાંથી એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ તને વિધિન સામે જતી રહે તે નાની ત્રણ વર્ષની બાળકીને ત્રણ ગોળી પગમાં વાગેલી એમને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સિરિયસ એ નાની બાળકી રતન ટાટાને રાત્રે અગિયાર વાગે સમાચાર મળ્યા જે દિવસે લગભગ એમણે વીસથી થી પચીસ જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા બોતેર વર્ષની ઉંમરે એમને રાત્રે અગિયાર વાગે જયારે આરામમાં જતા હતા સખત થાક ત્યારે એમના સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે રતન ટાટાએ તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કર્યા કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ એમને સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ છીએ આઈ વોન્ટ ગો નાવ મારે દીકરીને જોવા જવું છે ત્યાં જઈને એમને ડોક્ટર સાથે ચર્ચા કરી ડૉક્ટરે કીધું કે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ છે બચવાના કારણ કે એજ બહુ નાની છે ત્રણ જ વર્ષનું બાળક છે અને ત્રણ ગોળીઓ પગમાં લાગે છે અમે ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત છે રતન ટાટા એ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ફોર હર તો કે સર એને આઈસીયુ તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ત્યાં છે રતન ટાટા મેં સેક્રેટરી કીધું કે એર એમ્બ્યુલન્સ ટેક ઓફ ફ્રોમ બોમ્બે કલાકમાં એર એમ્બ્યુલન્સ ઉપડવી જ જોઈએ અને ડોક્ટર્સને કીધું કે તમારો ફૂલ પગાર તમને મળશે તમે કંપની કરો ચાર ડોક્ટર્સની ટીમ એમની સાથે મૂકી દીધી ત્રણ વર્ષની બાળકીને લંડન લઈ ગયા એની ત્યાં ટ્રીટમેન્ટ કરાવી એવું કહેવાય છે કે લગભગ પાંત્રીસ લાખનો ખર્ચો રતન ટાટાને થયો પણ ટાટા ટ્રસ્ટે કર્યો સી ધીસ ઇઝ એથિકલ પ્રોફેશનલિઝમ પૈસાનો ખાલી જીવનમાં વિચાર નહીં કરવાનો વેન યુ ગો ફોર એથિકલ પ્રોફેશનલિઝમ યુ આર સેલિબ્રેટિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એક બહુ જ સરસ કોન્વોકેશન ડે માં રતન ટાટા બહુ સરસ બી સ્કૂલ નું કોન્વોકેશન ડે હતું બોલ્યા હતા યંગ યંગ બધા એમબીએસ થયેલા એ બધાને કહેલું કે નાવ યુ વિલ સ્ટેપ ઇન ટુ ધી પ્રોફેશનલ વર્લ્ડ નેક્સ્ટ નેક્સ્ટી યર્સ યુ વિલ હેવ વન્ડરફુલ કરિયર પછી એમને બહુ જ સરસ વાત કરી જે શબ્દો મને બહુ જ પ્રિય છે રતન ટાટા બોલ્યા કે એટ ધ એન્ડ ઓફ યોર કોર્પોરેટ કરિયર ઓર ડ્યુરિંગ દેટ સક્સેસ ઓન ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેન્ક એકાઉન્ટ Never count your success on the amount of social connectivity that you have developed in your life. Never count your success on the fame and the prestige that you may get in your life. Count your success on the number of lives that you have enriched in your journey as a human being upon this earth. <laughs> તો એથિકલ પ્રોફેશનાલિઝમ પ્રમુખ સ્વામી મહારાજની વાત કરો મહંત સ્વામી મહારાજની વાત કરો રતન ટાટા જેવી વ્યક્તિની વાત કરો એમના જીવનમાંથી આ શીખવાનું કોઈનું પણ અહિત થાયો વિચાર મને ક્યારેય નથી આવ્યો લાખો લોકોના સંપર્કમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ આ ભાવના રાખી શક્યા તો કેવડી મોટી આ વાત કહેવાય આપણે પણ આ ભાવનાથી ચાલવાનું આનો પ્રેક્ટિકલ લાભ શું છે

કારણ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજનું શુદ્ધ હૃદય નિસ્વાર્થ ભાવના દરેકને આગળ લઈ જવાની ભાવના જે બિલ ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જોયું કે ઇન્ટિગ્રિટી છે કોઈને ધક્કો મારીને આગળ નથી આવ્યા દરેકને સાથે રાખીને પોતે આગળ ચાલ્યા છે તો ડૉક્ટર કલામ અને બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિને પણ પ્રમુખ સ્વામી મહારાજમાં ઇન્ટિગ્રિટી આ દેખાણી આ વેલ્યુઝ આપણે ડેવલપ કરવાના બાકી આપણી પાસે જે એકેડેમિક સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ લઈને બજારમાં હજારો ફરે છે હા કે ના છે ને કારણ કે આજે તો ગલીએ ગલીએ કોલેજ અને યુનિવર્સિટી છે એવરી સ્ટ્રીટ હેઝ યુનિવર્સિટી એટલે કે ઘણી બધી કોલેજો ફૂટી ગઈ જેમ બધા બિલાડીના ટોપ મશરૂ ખીલે ને આમ ચોમાસામાં એવી રીતે એટલે સર્ટિફિકેટ તો બધા પાસે હોવાના પિસ્તાલીસ ટકા હોય એને પણ બી કમ્પ્યુટરમાં પુનામાં બેંગ્લોરમાં હૈદરાબાદમાં એડમિશન મળી જાય છે એટલે કે બહુ મોટી વસ્તુ નથી યુ વિલ હેવ સર્ટિફિકેટ યુ વિલ હેવ જોબ્સ યુ વિલ હેવ ઓપોર્ચ્યુનિટીઝ પણ એથિકલ વર્કિંગ કર્યું હોય તો યુ કેન કોન્ટ્રીબ્યુટ યુ કેન યોર ઓન સેલ્ફ બે વસ્તુ થાય તમે સમાજને આપી શકો તમારી જાતને સંતોષ પમાડી શકો એટલે બીજી અગત્યની વાત છે ટુ સેલિબ્રેટ યોર યર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટેક અ પ્લેજ દેટ આઈ વિલ ઓલવેઝ ગો ફોર સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગને હું ક્યારેય છોડીશ નહીં નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ પણ પ્રકારનું ક્યારેય બાંગછોડ હું કરીશ નહીં તો એ આપણને જીવનમાં બહુ જ મોટો લાભ છે એની માટે આપણે થોડાક પોઝિટિવ ચેન્જીસ જીવનમાં લાવવા પડે આપણી વિચારધાર શું હોય કે મને ગમી ગયું ને મને ફાવી ગયું ને મારા ઉપયોગનું છે કરી નાખો ને એવું ના ચાલે આપણું સ્વાર્થનું હોય ને આપણને લાભદાયી હોય એટલે એમ કરી ન નખાય એના કોન્સ વિચારવા પડે અને ડિગ્નિટી સાથે જીવવાનું આઈ કેનોટ ડુ એનીથીંગ રોંગ ઇન માય લાઈફ એટલે બીજું વાક્ય તમારે સવાર ઉઠીને રોજ પોતાની જાતને આ કહેવાનું છે રિપીટ વિથ મી વોરાઈ સે કેન નોટ ડુ એનીથીંગ રોંગ ઇન માય લાઈફ કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે રાત્રે તમે બેડરૂમમાં સુવા માટે ને પોચામાં પોચું મસ્ત હોશી જેની ઉપર તમે માથું મૂકીને ખૂબ સારી નિંદ્રા લઈ શકો ડીપ સ્લીપ એ શું છે ધ સોફ્ટેસ્ટ પિલો કયો છે તો કે ધ સોફ્ટેસ્ટ પિલો વેચ વેર યુ કેન પુટ યોર હેડ ઓન એન્ડ હેવ અ વન્ડરફુલ ડીપ સ્લીપ ઇઝ અ ક્લિયર કોન્સાઈન્સ દેટ આઈ હેવ નોટ ડન એનીથીંગ રોંગ ઇન માય લાઈફ આજે મેં કંઈ ખોટું નથી કર્યું એની માટે આપણે આપણા જીવનમાં પોઝિટિવ ચેન્જ લાવવાનો એ પોઝિટિવ જે શું કોઈ હેબિટ ખોટી હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો એ સેલિબ્રેશન ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કોઈ વિચારધારા અનએથિકલ હોય તો એને ત્યાગ કરવાનો દેટ ઇઝ સેલિબ્રેશન ઓફ ટુ થાઉઝન્ડ ફોર કોઈ આપણા અટિટ્યુડ્સ એવા હોય ફ્રોમ ઇગોઇસ્ટિક એટીસ ટુ એનવી એટીટ્યુડ્સ એટલે કે ઈર્ષાના ભાવથી કે અહમના ભાવથી આપણે લોકો સાથે વર્તા હોઈએ તો એ અટીયુડ પોઝિટિવ બનાવવાના હેલ્પિંગ એટીટ્યૂડ કોલેબોરેટિંગ એટીપરેટિંગ એટીટ્યૂડ એવા એટી ઘડવાનો પ્રયત્ન કરો એની માટે આવા શબ્દો પોતાની જાતને કહેવા પડે એની માટે એવા સારા પુસ્તકો વાંચવા પડે એવી સારી મિત્રતા કરવી જોઈએ તો એ એટીયુડ આપણા ચેન્જ થાય તો એ આદતો વિચારો કે અભિગમો વિચ રિફ્લેક્સ ઇન ટુ એક્સપ્રેશન્સ પર્સનાલિટી એન્ડ કેરેક્ટર તો એમાં જ્યારે પોઝિટિવિટી આવે યુ હેવ સેલિબ્રેટેડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પર્ફેક્ટલી એટલે થોડું આમ પોઝિટિવ ચેન્જ કારણ કે જો આ તો ચેન્જિંગ દુનિયા છે હા દિવસે દિવસે બદલાતી રહે છે ઇફ યુ ડોન્ટ મેક અ પોઝિટિવ ચેન્જ ચેન્જ યુ લેગ બી આઇન જો ફેક્સ મશીન આવ્યું ને ફેક્સ કિલ્ડ પોસ્ટ કાર્ડ હા કેના ફેક્સ કિલ્ડ પોસ્ટ કાર્ડ ઇમેલ કિલ્ડ ફેક્સ પછી વોટ્સએપ કિલ્ડ એસએમએસ હા કે ના મોબાઈલ ફોન ઓલમોસ્ટ કિલ્ડ વ્રિસ્ટ વોચ હવે જેને પહેરવાના મોંઘી પહેરવાના શોખ છે એ બધા જ પહેરે છે બાકી આપણે મોબાઈલમાં ટાઈમ છે એટલે મોબાઈલ ફોન કિલ્ડ વ્રિસ્ટ વોચ ઇટ કિલ્ડ ટેપ રેકોર્ડર ઇટ કિલ્ડ રેડિયો ઇટ કિલ્ડ ટીવી એઝ વેલ ઓલમોસ્ટ ઉબર કિલ્ડ યલ્લો કેબ ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી આખી લાઇબ્રેરી આપણે ઇન્ટરનેટમાં આવી ગઈ ગૂગલ કિલ્ડ ડિક્શનરી એન્સાયક્લોપીડિયા ચેન્જિંગ વર્લ્ડ છે નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ સ્કિલ્ડ કેબલ ટીવી હા કે ના કેબલ ટીવી લોકો જોતા હતા પણ ઓટીટી આવ્યા જેટલા નેટફ્લિક્સ જોતા હશે ને બીજા ઓટીટી પ્લેટફોર્મ થી સિત્તેર ટકા ને નું ફૂલ ફોર્મ નથી આવડતું હા હમણાં તમને સિત્તેર ટકા નહીં ઓટીટી એટલે ઓવર ધ ટોપ ઓટીટી પ્લેટફોર્મ્સ બધા એ આવી ગયા એટલે કેબલ ટીવી બધા ખલાસ થઈ ગયા બિચારા કેબલ કનેક્શન આપીને તમને પિક્ચરો દેખાડતા હતા એ બધાનો કાર્યક્રમ પૂરો થઈ હેવ ટુ કીપ ધ સ્ટ્રાઇડ યુ હેવ ટુ ચેન્જ અધરવાઇઝ યુ વિલ નોટ ક્રિએટ એન ઇમ્પેક્ટ તમે તમારી લાઈફની ઇમ્પેક્ટ નહીં ક્રિએટ કરી શકો એટલે બહુ જ ચેન્જિંગ વર્લ્ડ છે એટલે ઈગો અને એનવી બે બાજુ પર મૂકી દેવાના અહમ અને ઈર્ષા એટલા માટે બાજુ પર મૂકવાના પ્રેક્ટિકલી પણ તમે વિચારો અહીં બેઠા છો કે તમે બસ સ્ટેન્ડ પર ઊભા હો કે તમારી કોલેજમાં હો એવરી થર્ડ પર્સન બિસાઇડ યુ ઇઝ ઇન સમવે મોર ઇન્ટેલિજન્ટ એન્ડ ટેલેન્ટેડ ધેન યુ ડૂલી તો પછી અહમ ક્યાં રાખવાનો દર ત્રીજો વ્યક્તિ તમારી બાજુ ઊભો છે તમારી તે કોક ક્ષેત્રમાં તો બુદ્ધિશાળી આવડતવાળો છે જ પછી અહમ ક્યાં રહ્યો અને ઈર્ષાથી ખોટા તમે બળો એનો કોઈ અર્થ નથી એની કરતા એના જેવા ગુણ પ્રાપ્ત કરો ભગવાન સ્વામિનારાયણ વતના પોઝિટિવ ઈર્ષા શીખવાડી છે વિચ ઇઝ વેરી યુનિક પોઝિટિવ એન વી કે જેના પ્રત્યે તમે ઈર્ષા હોય ને એમના જેવા ગુણ તમે શીખો તો તમને કરવાનો અધિકાર છે પણ એની પ્રત્યે ઈર્ષા રાખવો નપાસ થાય તો સારું ને પાછો પડે તો સારું ને એની નોકરી જાય તો સારું એ તો બહુ હલકા વિચારો કહેવાય મેક યોરસેલ્ફ સો સ્ટ્રોંગ આપણે આપણી જાતને જેટલા મજબૂત ના કરીએ કે આપણને કોઈના પ્રત્યે ઈર્ષાભાવ જાગે જ નહીં બી અ પોઝિટિવ કોમ્પિટિટર દેટ ઇઝ ધ પોઝિટિવ ચેન્જ યુ મસ્ટ મેક ટુ સેલિબ્રેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કોઈના પ્રત્યે માનીરનો ભાવ નહીં એ એ છે એ સારા છે હું હું છું હું સારો છું એ એના નસીબનું એના પુરુષાર્થનું એના ભાગ્યનું એની ઉપર થઈ ભગવાનની કૃપા એનું ભોગવે છે હું મારા પુરુષાર્થનું મારા ભાગ્યનું અને મારી ઉપર ભગવાનની કૃપા એનું હું ભોગવું છું હી ઇઝ હી આઈ એમ આઈ લેટ્સ ગો સિમ્પલ આવો પ્રોફેશનલ એટીટ્યુડ તમે રાખો ને તો ઈર્ષા જતી રહે પૂર્ણ આધ્યાત્મિક માર્ગ તો ઈર્ષા જતી રહે છે પણ આવો પ્રોફેશનલ એટીટ્યુડ રાખો ને તો ઈર્ષા જતી રહે એ છે એનું કામ કરે છે હું મારું કામ કરું ઇટ્સ ફાઇન ઇટ્સ ઓકે તો ઈગો અને એનવી જતા રહે ને યોર આઈઝ ઓપન અંગ્રેજીમાં કહેવત છે ક્લોઝ આય ટુ ઓપન આય ખબર પડી ક્લોઝ કેપિટલ આય ટુ ઓપન આય આય બંધ થાય એટલે આ ઓપન થાય એટલે તમને ઘણું બધું સાચું સારું દેખાય પ્રેરણાદાયી વસ્તુઓ દેખાય તમે નાની વ્યક્તિ પાસેથી પણ પ્રેરણા લઈ શકો સચિન તેંડુલકર ઇન ઇઝ હે ડેઝ જ્યારે પીક ઉપર અત્યારે ત્યારે ચેન્નાઈમાં એક રેસ્ટોરમાં રાત્રે જમવા ગયેલા પેલા વેઇટરને જઈને એ ટેબલની સર્વિસ મળેલી તો ખુશ થઈ ગયો કે હું તો સચિનનો ફેન છું આજે સચિનને હું સર્વ કરીશ બે ત્રણ વખત સર્વ કર્યું અને પ્રેમથી મૂક્યું એટલે એકાદ વખત સચિને પણ એમની સામે જોઈને એમને સ્માઇલ આપીને હેલો હવાઈ પૂછ્યું એટલે એને મેં આનંદ થયો કે સચિન મારો આઈડોલ એણે મારી સામે જોયું વાત કરી તો ચોથી પાંચમી સર્વિંગમાં આવ્યો ચોથા પાંચે હેલ્પિંગમાં આવ્યો ને એટલે એને એમ હિંમત જાગી કે મારે કંઈ કેટલાય વખતથી કહેવું છે ને તો સચિનને કહું એટલે એમણે સચિન સામે આમ બેન્ડ થઈને કહ્યું કે સર આઈ હેવ અ સ્મોલ સજેશન ફોર યોર બેટિંગ એક હોટલ નો વેટર હી ઇઝ ટોકિંગ ટુ સચિન તેંડુલકર જે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય અને જન્મજાત બેટ્સમેન કહેવાય ભગવાન બહુ જ શાંતિથી એમને ઘડ્યા હોય ને સ્પેશિયલ બેટિંગ માટે એવા કારણ કે રિટાયર્ડ થયા ત્યારે એની માટે ઓપિનિયન્સ હતા એડમ ગિલક્રિસ્ટ પૂછ્યું કે ડિસ્ક્રાઈબ સચિન ઇન વન લાઇન એડમ ગિલક્રિસ્ટ હેવ સીન ગોડ હી બેટ્સ બેટ નંબર ફોર ઇન ઇન્ડિયા પાકિસ્તાનના આવડા મોટા બેટ્સ બોલર વકાર યુનિસને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન તો વકાર યુનિસ બોલ્યા કે સચિન કેન હિટ અ ગ્લેન્સ વિથ અ લેગ સ્ટીક વિથ અ વોકિંગ સ્ટીક ટુ અ પેસ બોલર સચિનના હાથમાં બેટ નહીં આપવાનું ચાલવાની લાકડી આપવાની અને ગમે તેવા પેસ બોલરને પગમાં બોલ નાખે તો જે ગ્લેન્સ મારે ને એ પરફેક્ટ મારે બેટથી મારે એવી લાકડીથી મારી શકે એટલી એની પાસે કળા છે હવે એ વ્યક્તિને વેઇટરે કહ્યું કે મારે તમારી માટે એક સજેશન છે આ એમના જીવન ચરિત્રમાં એમને પ્રસંગ લખ્યો છે આપણા જેવા એનો એક ટકોન છાટોય ના હોય તો આપણી આંખો અને બોડી લેંગ્વેજ ને ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા ફરે સચિન ની হাম্বলનેસ ધ ગ્રેટનેસ ઓફ અ ગ્રેટ મેન મહાન વ્યક્તિઓની મહાનતા જુદી હોય છે એને એટલે જે મહાન છે બહુ નમ્રતાથી સચિને જમવાનું કોળિયો મૂકી દીધો અને કે યસ પ્લીઝ અને પેલાય કહ્યું કે સર તમે જે એલ્બો ગાર્ડ પહેરો છો ને તમારા લેફ્ટ હેન્ડનો આઉટર હેન્ડનો એ તમારા એલ્બોની સેજ ઉપર જાય છે આટલો બહાર નીકળે છે એટલે તમે જ્યારે બોલને ફૂલ હુક કરો છો આમ વેસ્ટ થાય કે ચેસ્ટ થાય બોલ હોય એને ફૂલ હુક કરો છો ત્યારે તમારું બેટ એ સ્ક્વેર લેગ સુધી જ ફરે છે ડીપ ફાઇન લેગ સુધી તમારા હુકને પુલ શોટ જતા નથી સચિન એમ શું બોલે છે કે સર એટલે નથી જતા કે આ તમને નડે છે તો એનું સજેશન એ છે કે આ બે ઇંચ જે વધારે છે ને એલ્બોની બારે તમે ઓછું કરી નાખો એલ્બોના લેવલમાં કરી નાખો તો તમારો હાથ ફૂલ ફરશે અને ડીપ ફાઇન લેગ સુધી તમે પહોંચી શકશો સચિન કે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ સચિન એમને થેન્ક યુ કહ્યું બીજે દિવસે સવારે પ્રેક્ટિસમાં ગયા એટલે તો ત્યાં રણજી ટ્રોફીના બોલર્સને બીજા બધા યુનિવર્સિટી બોલર સવારના પોરમાં આ લોકોને પ્રેક્ટિસ કરવા પહોંચી જતા હોય બધાને કહ્યું કે મને શોર્ટ પિડ ડિલિવરીઝ નાખો મારે ફૂલ શોર્ટમાં પ્રિસિશન કરવું છે અને બે પ્રકારને એલ્બો ગાર્ડ એમને પ્રયત્ન કર્યા અને જે શોર્ટર એલ્બો ગાર્ડ થી એમને થયું કે મને સ્વિંગ વધારે સારી મળે છે હી ચેન્જ ધીસ એલ્બો ગાર્ડ નોટ ઓન્લી ધેટ હી આસ્ક ધેટ મદ્રાસ વેઇટર ટુ કમ ટુ મીટ હિમ અને એને મળવા આવ્યા સચિને એમની સાથે ફોટો પડાવ્યો એની ઈચ્છા હતી એ પ્રમાણે પોતાની ટી શર્ટ ઉપર એમને સાઇન કરીને ટી શર્ટ આપી એને હજી એક ઈચ્છા દર્શક સાહેબ સર મારી હજી એક ઈચ્છા તમારો બેટ ઉપર તમે સાઈન કરીને આપો સચિને બેટ ઉપર સાઇન કરીને આપી કેટલી નમ્રતા કહેવાય કે એક નાનું સજેશન ભલે અગત્યનું પણ એક નાની વ્યક્તિ પાસેથી પણ એ સાંભળી શકે છે એની માટે પ્રયત્ન કરી શકે છે એટલે આ જે ઇગોલેસનેસ એટલા માટે ડેવલપ કરવાની કે ભગવાને બધાને બુદ્ધિ આપી છે પૃથ્વી ઉપર સૌથી જે બુદ્ધિન દેખાતો હોય ને એ કંઈક તો કરતો જ હોય અને દુનિયાના જે ગ્રેટ છે ને ઓફ ક્લાસ ફોર પીપલ આ નો આઈડિયા આઈસીસીમાં માં મિટિંગ વખતે ક્લાસ થ્રી એક ક્લાર્ક ને આવેલો છે વીસ વીસ ઓવરની મેચ કરી નાખો તો ફૂટબોલમાં જેટલા પૈસા છે ને ફૂટબોલમાં જેટલા સ્ટેડિયમ્સ ભરાય છે ને એટલા ભરાશે વીસ વીસ ઓવરની મેચ કરો અને કરી તો થયું આઈપીએલ ટુડે ઇઝ બિલિયન ડોલર રેવન્યુ જનરેટિંગ લીગ દુનિયાની બીજા નંબરની રીચેસ્ટ લીગ બની ગઈ એ આઈડિયા ચેરમેન નથી એ આઈડિયા મોટા મોટા બેટ્સમેન બોલર્સ નથી એક કારકુન તરીકે કામ કરતી વ્યક્તિનો આઈડિયા છે એટલે કોઈ અહમ નહીં રાખવાનો કે આમ એમ બી એ આઈ એમ અ બી મેથ આઈ એમ અ બી કમ્પ્યુટર આઈ એમ કેન કમ ટુ મી ઓનલી એવો કોઈ અહમ નહીં રાખવાનો

પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના વડા બનાવ્યા ત્યારે એમની ઉંમર ચેરમેન જે રોજિંદા એફેર્સ જોતા હોય એ ત્યાંસી વર્ષની ઉંમરે જવાબદારી લે કોઈ ત્યાસી વર્ષની વ્યક્તિ ઘરના પાંચ સભ્યોની પણ જવાબદારી ના લઈ શકે તમારા ઘરની આજુબાજુ કોઈ એસી નેવું વર્ષની વ્યક્તિ હોય તો આખો દિવસ શું કરે તમે જોજો શિયાળો શરૂ થશે એટલે બે જણા ખુરશી ઉપર એને ઉચકીને બાર તળકે બેસાડશે અને ત્યાં તળકો બહુ લાગશે એટલે બે વાર લાકડી પછાડશે એટલે બે જણા ઉચકીને પાછા અંદર લઈ જશે ત્યાસી વર્ષે મહન સ્વામી મહારાજે હસ્તા મુખે બીએપીએસ સંસ્થાની જવાબદારી સ્વીકારી અને બીએપીએસ સંસ્થામાં ખાલી આધ્યાત્મિક ગુરુની નહીં વહીવટી વાળા એટલે કેટલા બધા એડમિનિસ્ટ્રેટિવ ડિસિશન્સ એમને લેવાના હોય મિટિંગોમાં એન્ગ્રોસ થવાનું હોય વડીલ સંતો પાસેથી બધી વાત ચર્ચા સાંભળવાની હોય નિર્ણય આપવાનો હોય હી ટુ એન્ગેજ હિમસેલ્ફ મેન્ટલ એનર્જી એટલી બધી વપરાય હી હેઝ ટુ કીપ એન ઇમોશનલ ઇક્વિલિબ્રિમ ટુ બેલેન્સ ધ ડિસિશન્સ આ લેવલનો આપણને કોઈને અનુભવ જ નથી અમને તમને પણ ત્યાંસી વર્ષે બીએપીએસ એક સંસ્થા છે પણ તમે એમએનસી લો મલ્ટીનેશનલ કોર્પોરેશનની કોઈ વ્યક્તિ ત્યાંસી વર્ષે સીઓ તરીકે જવાબદારી સ્વીકારે કે હું આ રોજિંદા એફેર્સમાં આઠ દસ કલાક આપીશ હી મેડ અ પોઝિટિવ ચેન્જ કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો મને આદેશ છે મારી ઉંમર ત્યાંસી એ તો મારે જોવાની જ નથી આઈ વિલ કેરી ઓન ધ અફેર્સ અને આ બધી વાતોમાં પહેલાંના વર્ષોમાં એ કંઈ બહુ ભળેલા નહીં છતાં એ પૂર્ણ રીતે ભળીને અત્યારે આ બીએપીએસ સંસ્થાનો આટલો મોટો બધો વહીવટ ચલાવે છે અને પરફેક્ટલી ચાલે છે વેર પ્રમુખ સ્વામી મહારાજ લેફ્ટ હી સ્ટાર્ટેડ સેમ સ્પીડ રાધર ડબલ પ્રમુખ સ્વામી મહારાજ એવરેજ આવી દર દિવસે એક સંસ્થાની ભેટ બે હજાર આજે બે હાજર મહંત સ્વામી મહારાજ આવી દર આઠમા દિવસે એક સંસ્થાની ભેટ ડબલ ધ સ્પીડ આવો પોઝિટિવ ચેન્જ ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ બેલેન્સમાં આપણે લાવી શકીએ તો દેટ ઇઝ હાવ યુ કેન સેલિબ્રેટ યોર યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો આપણે સારી રીતે સેલિબ્રેટ કરી શકીએ સ્ટીફન કોવીએ પણ એઇટ હેબિટ જે પુસ્તક લખ્યું એમાં લખ્યું છે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો આપણામાં શું નાનું પરિવર્તન લાવવું છે ને અને પોઝિટિવ ચેન્જ કેન ચેન્જ એવરીથિંગ ઇન યોર લાઈફ તો આ પોઝિટિવ ચેન્જ માટે આપણે પ્રયત્ન કરવાનો એટલે આજે તમને બધાને એક હોમવર્ક છે તમે વિદ્યાર્થીઓ છો એટલે ક્લાસ અટેન્ડ કરો પછી હોમવર્ક આપવું પડે ને એટલે આજે તમે આ ક્લાસ અટેન્ડ કર્યો છે એટલે તમને એક હોમવર્ક છે કે આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ તમે સુવા જાઓ પહેલાં તમારા ટેબલ ઉપર કે જ્યાં તમારી બેઠક હોય ઘરમાં ત્યાં એક પીસ ઓફ પેપર ઉપર પેનથી એક પોઝિટિવ ચેન લખજો કે ફ્રોમ ટુમોરો આના ઉપર મારે ફોકસ કરવું છે અને એ મારે ચેન્જ લાવવો છે પાંચેક ચેન્જની જ જરૂર હોય છે પોઝિટિવિટી માટે એવા પાંચેક ચેન્જ તમે વિચારો આદતો અને અભિગમ માટે લાવી દો એટલે તમારા એક્સપ્રેસન્સ પર્સનાલિટી કેરેક્ટર ત્રણેય બદલાઈ જાય

બે હજાર ચોવીસ સેલિબ્રેટ કર્યો કે માનવતાની દ્રષ્ટિએ મારે પૂર્ણ થવું છે ફર્સ્ટ ઇઝ એક્સિલન્ટ એકેડેમિક્સ સેકન્ડ ઇઝ સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ એન્ડ થર્ડ ઇઝ વન્ડરફુલ હ્યુમેનિટી આઈ કેન મે હ્યુમેનિટી એટલે આટલું જ કે આઈ કેન મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ ઇન એન અરાઉન્ડ મી બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય નડિયાદમાં એક યુવાન કેતન એ ત્યાંથી એણે એન્જિનિયરિંગ પૂરું કર્યું પછી એને હૈદરાબાદમાં ક્રેઇન્સ ઇન્ડિયા કંપનીમાં જોબ મળી એટલે હૈદરાબાદ ગયો ત્યાં કંપનીના મેસમાં તેને જોયું કે સંપૂર્ણ નોનવેજ જ બનતું હતું કંઈ વેજીટેરિયન બનતી જ નહોતી અને એ પોતે ખાઈ ન શકે અને અન્યન અને ગાર્લિક પણ થતું હતું જે પોતે સ્વામિનારાયણનો આશ્રિત યુવાન એટલે અનિયન અને ગાર્લિક પણ ન ખાતો હોય એટલે એને બહુ તકલીફ પડતી એટલે બહારથી કંઈક દૂધને કેળાને એવું લઈ આવે જમી લે પછી એને એમ થયું કે આપણી ખીચડી તો બહુ સારી છે આપણા પ્રધાનમંત્રી છે આપણા ખીચડીને આપણું નેશનલ ફૂડ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બહુ મોટો દરજ્જો આપી રહ્યા છે એટલે એમણે સંતો પાસેથી સ્વામિનારાયણ ખીચડી બરોબર છે એટલે ખીચડીની અંદર બધા શાકભાજી પણ હોય તમે પૌષ્ટિક આહાર એ શીખ્યો અને બનાવવાનું ચાલુ કર્યું એના સાથી કર્મચારીઓને જે નિયર એકદમ નિયર ટેબલ્સ એટલે એન્ડ વેરી નેક્સ્ટ કલીગતા વર્કિંગ એ બધાને કીધું કે ચલો આપણે ખીચડી ખાઈએ એ બધાને ખીચડી ખાઈને બહુ આનંદ આવે ખીચડીને કઢી અથવા ખીચડીને દહીં અથવા ખીચડીને અથાણું ખાઈને બહુ આનંદ આવે એટલે બધાને થયું કે આપણે કુકને શીખવાડી દઈએ આપણને બે ત્રણ દિવસ એકવાર બનાવે એટલે ત્યાં શેફ જે હતા કંપનીના એને શીખવાડ્યું મેચમાં કે આવી ખીચડી બને તો હું તો બનાવી આપું મને ક્યાં વાંધો છે તો બનાવવાની શરૂઆત કરીને પ્રેરણા આપી એ આપણો યુવક કેતન દેસાઈ એણે આ વાત મહંત સ્વાઈ મહારાજને પ્રત્યક્ષ કરેલી કે મારી કંપનીમાં આ ખીચડીનો ટેસ્ટ લઈને ચોવીસ કર્મચારીઓ નોન નોન ગુજરાતી જે સંપૂર્ણ વેજમાંથી વેજીટેરિયન થઈ ગયા એટલે નાના મોટા સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે તમારે ક્યાં મોટું મોટા વ્યક્તિ હોય તો જ થઈ શકે તમારી પાસે બહુ મોટું ફંડ હોય ને તમે મોટી સંસ્થા ચલાવો તો જ થઈ શકે એવું માનવાનું નહીં વેર એવર વી આર વી કેન ક્રિએટ અ સ્મોલ ચેન્જ ઇન ધ સોસાયટી તમે ગૂગલ ઉપર એક નામ નાખજો મિસ્ટર પી પોનમરિયપ્પન એ તામિલનાડુમાં એક બાર્બર છે તામિલનાડુનું મેલીપુરમમાં તુતિકોરનમાં એ પોતે એની શોપ એનું સલૂન ચલાવે છે એણે કહું કે મારા ગામમાં મારે લોકોને એક સારી આદત કેળવા આવી છે એક વિચાર આવે એટલે એણે શું કર્યું સલૂનમાં એક લાઇબ્રેરી ઊભી કરી પહેલા તો પંદર પચીસ પુસ્તકથી અને ત્યાં શું મૂક્યું કે અહીંયા વેઇટિંગમાં તમે બેઠાઓ એ વખતે કોઈ પણ પુસ્તક વાંચો ભલે બે પાંચ સાત દસ પાના વાંચો અને આ પેન અને આ પેપર છે એમાં તમારે એનો જીસ્ટ ત્રણ ચાલીટીમાં લખવાનો તો તમને થર્ટી ઓફ એક વિચાર તો લોકો વેઇટિંગમાં અમે બેસવાનું છે અને એ વખતે તો બીજું તો શું કરે આપણને ખબર હોય છે કે નહીં બીજું શું કરું સવારના પહોરમાં મોબાઈલ સવારે ઊઠીને પહેલું કામ પથારીમાંથી બહાર નીકળ્યા પહેલા મોબાઈલ અને એમાં ઓન કરે ડેટા ચાલુ કરે અને લીલું બટન ચાલુ કરે એટલે શું વોટ્સએપ અને પાંચ પંદર પચીસ પચાસ મેસેજ આવે એટલે એનામાં આનંદ થાય મજા આવે કે આટલા બધા લોકોએ સવારના પહોરોમાં મને ગુડ મોર્નિંગ વિશ કર્યું છે એટલે આનંદ થાય એમાંથી એકાદ ફૂલડું તમને ગમે ગુડ મોર્નિંગ એટલે એ ફૂલડાનું તમે શું કરો ફોરવર્ડ કરો બીજા ગ્રુપમાં નાખો એટલે આ ગુડ મોર્નિંગના મેસેજમાંથી એક ફૂલડું તમને ગુડ મોર્નિંગનું ગમ્યું એટલે તમે ઉચકીને બીજા ગ્રુપમાં નાખો એટલે અમદાવાદ થી એ ફૂલડું મુંબઈ જાય મુંબઈ વાળા કોઈક ગ્રુપમાંથી ગમે એટલે મોકલે દુબઈ ને લંડન ચોથે દિવસે ન્યુયોર્ક પહોંચે પાંચમા દિવસે નૈરોબી પહોંચે છઠ્ઠા દિવસે દિલ્હી પહોંચે અને સાતમા દિવસે બધાને ખબર સાતમા દિવસે પાછું તમારી પાસે આવી જાય એમાં બપોરી એમ કોઈક નવરો ને ક્રોપ ચોપ કરે પાછું એકાદું પાંદડું કાઢે ને એકાદું અડાડે અને ગુડ મોર્નિંગ આમ લખ્યું આમ લખાવડા ગોઠવે પણ જવા દે પાછું એટલે પાછી યાત્રા શરૂ આટલો જ કાર્યક્રમ હોય આ બધી વાતો જે આપણે સાંભળી એની માટે તમારે આ સ્ક્રીન ટાઈમ ને મોબાઈલ ટાઈમ રિસ્ટ્રિક્ટ કરવો પડે તમે માનો છો તો ધ રેડ બટન ઇઝ યુટ્યુબ લાઈફ ટાઈમ આ યુટ્યુબ અને વોટ્સએપમાં તમારી આખી જિંદગીનો બધો સમય ખાઈ જવાની તાકાત છે આપણે બધાને અનુભવ છે ને કે લાલ બટન ને અડીએ અને પછી અડધો ફૂટ એક જ ફૂટ દૂર હોય બીજી વખત અડતા અડતા કલાક થઈ જાય છે ખબર છે ને અંદર 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 તમને ક્યાંય લઈ જાય યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ યુ આર વેસ્ટિંગ યોર મેન્ટલ એનર્જી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ જ સરસ વિદ્યાર્થીઓને હમણાં થોડા છ આઠ મહિના પહેલાં એક પ્રસંગે વાત કરી કે એ બધા ઉપર તમે બીજાના વ્યક્તિત્વ બીજાએ શું કર્યું બીજાએ નાની મોટી શું વાત કરી એ જાણવાનો આટલો બધો શું કામ પ્રયત્ન કરો છો એટલો સમય તમારા પોતાના વ્યક્તિત્વને ખીલવવા માટે તમે પ્રયત્ન કરો તો લોકો તમને એ યુટ્યુબ ઉપર ને વોટ્સએપ ઉપર શોધશે પ્રિપેર યોર સેલ્ફ બહુ સરસ વાત મોદીજીએ કરી આપણે આટલો બધો સમય એની માટે શું કામ બગાડવાનું એની માટે કેટલા ભયંકર રોગ થાય છે ખબર તમે ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા છે ડિજિટલ ડિઝીઝીસ અત્યાર સુધી ફિઝિકલ અને મેન્ટલ ડિઝીઝ હતા હવે ડિજિટલ ડિઝીઝીસ શરૂ થયા એક છે ટેન્ઝાઇટી એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી એટલે એને આમ પંદર પચીસ મિનિટ થાય ને તેમ થાય કે આનું કોઈનો કેમ મેસેજ નથી આવ્યો ફોન કેમ આમ ખિસ્સામાં વાઇબ્રેટ નથી થયો તો તું સેલિબ્રિટી છું તારા ઇન્સ્ટાગ્રામ ઉપર ટુ મિલિયન ફોલોઅર છે કે તારો ફોન વાઇબ્રેટ ચાલુ રહે એને શું કહેવાય ટેન્ઝાઇટી ટેક્સ પ્લસ એન્ઝાઇટી બીજો ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય છે આ યુવાનોને થાય છે યંગ બોયઝ એન્ડ ગર્લ્સ એટ ધ એજ ઓફ ફોર્ટીન ફિફ્ટીન ટ્વેન્ટી એટીન ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ થ્રી અને રિએપ સેન્ટર્સમાં મૂકવા પડે છે ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં લેવી પડે છે એટલે ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય એટલે શું કે એને એમ થાય કે આનું મોબાઈલ વાઇબ્રેટ થયો કોઈકનો મેસેજ આવ્યા લાગે છે એટલે ખોલીને બહાર કાઢીને બધું ખોલે વોટ્સએપ ખોલે ને ઇન્સ્ટા ખોલે ને ફેસબુક ખોલે કંઈ નથી પાછો મૂકી દે એને ફ્રેનિયા કહેવાય ફેડ ફેસબુક એડિક્શન ડિસઓર્ડર એને તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહ્યું છે કે ફેડ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર તમે દિવસમાં પાંચથી થી વધારે વખત ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો અને ચોખ્ખું ગુજરાતી તમને ખબર છે નો ચોખ્ખો ગુજરાતી અર્થ પંચાત એના સિવાય કાંઈ છે તમે આ બે હજાર ચોવીસ સેલિબ્રેટ કઈ રીતે કરી શકશો આટલો બધો ટાઈમ અને એનર્જી એની પાછળ કાઢશો તો ફોમો નામનો રોગ થાય ફિયર ઓફ મિસિંગ આઉટ તમારા બે મિત્રો ક્યાંક મળ્યા જોઈન્ટ ઉપર મળ્યા આઈસ્ક્રીમ વાઇસ્રીમ ખાધાને ફેસબુક ઉપર પોસ્ટ કર્યું અને તમે જો તમને આ લોકો મને ને હું નજીક જ હતો મને ફોન કરતો હું પહોંચી જાત ને આપણો લાલ વાળો એ મને કેમ નથી બોલાવતો વિચારો શરૂ થાય ઊંઘ ઉડી જાય બબ્બે વાગેથી ઊંઘ ના આવે સ્લીપિંગ પીસ દેવી પડે આવા રોગથી લોકો પીડાય છે યંગ ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ એન્ડ દે આર ટુ બી ટેકન ટુ હોસ્પિટલ્સ રિએપ સેન્ટર્સમાં જાય છે એટલે એની સામે ચાલુ થઈ જાય જોઈન્ટ ઉપર જઈને તમે આઈસ્ક્રીમ ખાધો ને જો હું પણ ફોટા પોસ્ટ કરું ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી ખાધી અને સી ધ પોસ્ટ આઈ એન્જોયડ વિથ માય ફેમિલી એવું માઇન્ડસેટ રાખવાનું આ હ્યુમેનિટીમાં એટલે મેં વાત કરી વંડરફુલ હ્યુમેનિટીમાં તમે સ્ક્રીન ટાઈમથી અને ગેજેટ્સથી તમારો ટાઈમ અને એનર્જી બચાવશો તો તમને હ્યુમેનિટી અને સ્પિરિચ્યુઅલિટી માનવતા અને આધ્યાત્મિકતાના વિચારો આવશે બાકી નહીં આવે આને સલૂનમાં લાઇબ્રેરી ચાલુ કરી લોકોને વાંચવાની ટેવ પડી મોબાઈલ બાજુ પર મૂકીને કંઈક વાંચે કારણ કે અમુક ગરીબો કે ધારો કે ત્રીસ ટકા ઓફ મળે છે અમુક જેમ થાય સારું પુસ્તકથી જરા નજર ફેરવી લઈએ એમ કરતા કરતા આજે આ પોન મરિયપ્પન નામના બાર્બરે એમના આખા ગામમાં દરેકને વાંચવાની ટેવ પડાવી એના ગામમાં દરેક વ્યક્તિના ઘરે પંદર પચ્ચીસ પુસ્તકો એ લોકોએ જાતે વસાવ્યા અને ત્યાં લોકો વાંચતા થયા ઓ હેબિટ ઓફ રીડિંગ કલ્ટિવેટેડ તો મારે એટલું જ કહેવાનું કે એક બાર્બર એ પોતાના એક નાના વિચારથી આખા ગામને એક સવડા અભિગમ તરફ એક સવડી સારી આદત તરફ વાળી શકતા હોય તો આપણે બધા ભણેલા છે વી કેન મેક અ સ્મોલ ચેન્જ સમવેર ધેટ વી લીવ અને આપણે બધા સંકલ્પ રાખવાનો કે બિફોર આઈ ડાય બિફોર આઈ લીવ ધીસ અર્થ આઈ વિલ મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ એટ અ પ્લેસ વેર આઈ ફાઉન્ડ ઇટ ધ પ્લેસ ધેટ આઈ ફાઉન્ડ ઇટ આઈ વોન્ટ ટુ મેક ઈટ અ બિટ બેટર જે સ્થાન મેં જે રીતે જોયું એના કરતાં મારે થોડુંક તો સારું કરવું છે જે લોકોને હું મળ્યો એનામાં થોડી સારપ તો લાગવી જ છે તો આવા ઘણા બધા પ્રસંગો છે કે નાની વ્યક્તિ મેં તમને આ કેતન દેસાઈની એના ચોવીસ કર્મચારીઓને વેજીટેરિયન કર્યા મહંત સ્વામી મહારાજને આ પ્રસંગે એમને સંભળાયો મહંત સ્વામી મહારાજે બે હાથ ઊંચા કરીને એની માટે તાલીઓ પાડી એપ્રિશિએટેડ હેમ તો આ કેતન દેસાઈ એક યુવાન એક એન્જિનિયર અથવા એક બાર્બર એ આટલો એક પોઝિટિવ ચેન્જ લાવી શકે માનવતાની દ્રષ્ટિએ તો આપણે પણ સક્ષમ છીએ એટલે એની માટે પ્રયત્ન કરો છેલ્લી પાંચ મિનિટમાં આપણે પૂરું કરે આઈ ઓવર શૂટેડ દસ મિનિટ પણ હું પાંચ મિનિટમાં પૂરું કરું છું અને અને ચોથી વાત અંતિમ વાત છે એ સ્ટોન્ચ ઓફ ગોડ ગોડ પ્રોફાઉન્ડ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હંમેશા દ્રઢ રાખવી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ બોલતા એમને શબ્દ હું કોટ કરું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એમના વિશાળ અનુભવ પરથી કહેતા અને યુ વુડ બી સરપ્રાઇઝ પચાસ હજારથી પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે ઇન નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ બાય મેન ઓફ સાયન્સ ખાલી મેન ઓફ રિલિજન એટલે કે અમે સંતો દ્વારા નહીં કે હાઉ સમ એસ્પેક્ટ ઓફ રિલિજિયો કે સ્પિરિચ્યુઆલિટી પ્રાર્થના છે નામ સ્મરણ છે મંદિર દર્શન છે સશાસ્ત્રોનું વાંચન છે એવી કંઈક વાત પ્રાર્થના કે આધ્યાત્મિકતા સંબંધી એ તમને ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી કેવી રીતે લાભદાયી છે એના પ્રસંગો છે તમે આજે જ રાત્રે ગૂગલ કરીને યુનિવર્સિટી ઓફ માયામીની વેબસાઇટ ઉપર જજો એ લોકોએ વર્ષોથી સર્વે કર્યો કે વોટ એડવાન્ટેજ અ બિલિવર હેઝ ઓવર નોન બિલીવર ભગવાનમાં માનનારી વ્યક્તિ અને ભગવાનમાં નહીં માનનારી વ્યક્તિ બંને વચ્ચે તફાવત અને વિશેષ તો માનનારી વ્યક્તિને નહીં માનનારી વ્યક્તિથી શું વિશેષ લાભ છે લગભગ દસેક વર્ષનો સર્વે એ લોકો ચાર હજાર વ્યક્તિ ઉપર કર્યો બે હજાર ગ્રુપ વન વોઝ અ બિલીવર ગ્રુપ બે હજાર ગ્રુપ ટુ હતો એ નોન બિલિવર ગ્રુપ હતું એ લોકો કન્ક્લુઝન પેપરમાં લખ્યું છે યુનિવર્સિટી ઓફ માયામીમાં કે ધ બિલીવર ગ્રુપ એમાં પહેલો મોટો મુદ્દો મેં જોયો ધ લેવલ ઓફ ટોલરન્સ એક્સેપ્ટન્સ વોઝ ફાઉન્ડ ટુ બી મચ બેટર આ જીવનમાં કેટલો મોટો લાભ છે કે તમારામાં સહનશક્તિ અને સ્વીકારવાની ભાવના અન્ય વ્યક્તિઓને અન્યના વિચારોને એ ખૂબ વધેલી ભગવાનમાં માનનારી વ્યક્તિઓમાં જોવા મળે છે અત્યારે તમને આ ટોલરન્સ અને એક્સેપ્ટન્સનો એટલો મહિમા નહીં સમજાય લગ્ન પછી વધારે સમજાશે આઈ એમ જસ્ટ જોકિંગ એન્ડ ટેલિંગ યુ ઇન લાઇટર વે પણ ટોલરન્સ અને એક્સેપ્ટન્સ બીજું લખ્યું છે ધ બિલિવર વેઆર બેટર ઓફ ઇન પરુંગ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ એ પણ એનો મોટો લાભ એ લોકોએ ગણાવે છે બીજા ઘણા લાભ છે તમે યુનિવર્સિટી ઓફ ડ્યુક ડીયુકે એની વેબસાઇટ ઉપર જજો એ લોકોએ સર્વે કર્યો કે જે નિત્ય મંદિરે દર્શન કરવા જાય છે ને જે નથી જતા એના વચ્ચે શું તફાવત છે નિત્ય ન જતા હોય તો અઠવાડિયે બે વાર જતા હોય પંદર દિવસે એકાદ વખત જતા અથવા મહિનામાં એક બે વખત જતા હોય એટલું મિનિમમ કરતા હોય ને જે કોઈ ધર્મસ્થાનમાં દર્શન માટે ન જતા હોય એ બંને વચ્ચે તફાવત તફાવત શું છે અગેન થોડી સેવન હંડ્રેડ પીપલ વેર સર્વે ફોર ટેન યર્સ અને યુનિવર્સિટી ઓફ ડ્યુકે લખ્યું કે જે લોકો નિત્ય મંદિરે દર્શન કરવા શ્રદ્ધાથી અને વિશ્વાસથી જાય છે એ લોકોના જીવનમાં સ્ટ્રેસ ડિપ્રેશન અને ટેન્શન નહીં જનારી કરતા સરખા સંજોગોમાં ચાલીસ ટકા ઓછો જણાયો દુઃખદ ઘટનાઓ શોકિંગ દુઃખદ ઘટનાઓ તો દરેકના જીવનમાં બને છે ભગવાનનો ભક્ત હોય કે અભક્ત હોય દરેકના જીવનમાં બને પણ જે નિત્ય મંદિરે દર્શન કરવા જાય છે એના જીવનમાં દુઃખદ ઘટનાઓ જે નહીં માનનારાના જીવનમાં બને છે એવી જ બનતી હોય છે પણ એવી ઘટનાઓમાં એને સ્ટ્રેસ ટેન્શન ડિપ્રેશનના ચાલીસ ટકાથી વધારે ઓછો અનુભવ થાય છે આ મેં તમને સ્થૂળ લાભ કીધા પણ રામાયણ મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત ઉપનિષદમાં આપણને ભક્તિની રીત પણ શીખવાડી છે અને ભક્તિના લાભ પણ શીખવાડ્યા છે તો એ નવધા ભક્તિની વાત છે ને ભગવાન પ્રત્યેની ભક્તિ અને આ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જેવા સંત એ સત્પુરુષ થકી એ માર્ગથી એ દ્રઢ થાય છે અને જીવનનો પૂર્ણ આનંદ પૂર્ણ સંતોષ એ ભક્તિથી જ પ્રાપ્ત થાય ખાલી તમારા ફિઝિકલ કમર્શિયલ અચીવમેન્ટ્સથી નહીં થાય ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી જ પૂર્ણ સંતોષનો જીવનમાં અનુભવ થાય છે એટલે જ્યારે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે એટલા માટે આ ભારત વર્ષ માટે બહુ મોટો ઉત્સવ છે કે એ આદિ અનાદિ ભગવાન ભારત વર્ષના એમની પ્રતિષ્ઠા આટલા સેંકડો વર્ષો પછી ફરી વખત એ પોતે ત્યાં બિરાજમાન થશે એટલે આખા દેશને અત્યારે આપણે આનંદ અને ઉત્સવ છે કારણ કે ભક્તિથી આવા શારીરિક માનસિક લાભ તો છે જ પણ આંતરિક એ વિષય આખો એક જુદો છે ખાલી હું બે વાક્યોમાં કહું છું એનું નિરૂપણ નથી કરતો પણ આંતરિક રીતે આપણા સ્વભાવ પ્રકૃતિ દોષની ભક્તિ થકી નાબૂદી છે અને ભગવાનના ધામની એટલે મોક્ષની પ્રાપ્તિ છે આ વાત સત્ય સનાતન આપણા શાસ્ત્રોમાં છે અને લેક્સ ઓફ પીપલ હુ હેવ વોક્ડ ઓન ધીસ પાથ દેર એક્સપિરિયન્સ દેર એક્સપિરિયન્સિંગ એન્ડ દે વિલ એક્સપિરિયન્સ એટલે લેટ્સ સેલિબ્રેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર આપણે ચાર મુદ્દાની વાત સમજ્યા પહેલો મુદ્દો એક્સિલન્ટ એકેડેમિક્સ Bijo muddo, smart and ethical professionalism with a positive change. Trijo muddo, apne wonderful humanity. And a chotho muddo samja, staunch devotion towards God. char drad kariye, not just 2024, but the last breath of your life. You will celebrate your life. Thank you very much. Jai Swami Narayan.